शौर्य वगर नो सैनिक न चाले, उद्यम वगर नो खेडूत न चाले, मठ करो मौड़ी न चाले, बड़ो भगत न चाले, खुशामतियों कवि न चाले, मेकअप करेली माता जी न चाले, सिद्धांत वगर नो चारण न चाले, चारण वाले सिद्धांत हो जो ये को केव माता जी थवा जन मेकअप तो कोने रूल लगाड़ू से अतिक्रमण में जो भाव है बलो बसो बसो जाना कुटुंब चार अपने ते आश्रम ब्रह्मचर्य ग्रस्त वानप्रस्थ अने सन्या एम प्रथम नंबर नो आश्रम ग्रस्त आश्रम जे जो ग्रस्त आश्रम न हो तो भक्त के दातार के सुरवीर के योगी के महापुरुष आ जगत ने मलत नहीं कारण के ने जन्म देनारी को जनेता होए से अने माताजी क्या सुधी जवाबदारी उपाड़े से थोड़ी मिनिटों माटे कहूं छू के छत्रपति शिवाजी ना मां सुरतीमा शिवाजी ने सुंगलखार झेर आपता था बाजू ने बहन पड़ी जो गई कि जीजा असू करे तू अने झेर पाए जीजा माई बोली कि बहन मावड़ी शिवो मने प्राण करता वालो से अने काल जो काटी ने खबर आई तो मने संतोष थाय एम नथी तो पति झेर शू काम पाए से तो के मारी धावण धावी ने मोटो थेलो જ્યારે મોટો થશે ત્યારે સામી સાથી તો એને કોઈ નહીં દબાવી શકે પણ દગલબાજ જગત આ સ્વાર્થી દુનિયા ક્યાંક દગો કરે અને ખાવામાં આને ઝેર આપે તો અત્યારથી ઝેર આપી અને ઝેરથી ટેવાયેલો કરું છું કે આને કોઈ ઝેર આપે તો ઝેર પણ પતી જાય એટલા માટે પાઈ રહી છું ભગત બાપુએ લખ્યું હતું ને ભૂમિના ભારને કાં જણો છો ધરતી પર ભારરૂપ છોકરો પુત્ર જાયા કવણ ગુણ અવગુણ કવણ મુવા જો બેઠે તર આ પરીને જો ગજે અવરા એ દીકરો જન્મ્યો એથી લાભ શું થયો અને એ દીકરો મરી ગયો એથી નુકસાન શું થયું કે જેની હાજરીમાં કોઈ ધરતી ચાંપતો હોય કોઈ ધર્મ ને દબાણ થતી હોય કોઈ બેન દીકરીની સલામતી ડરાઈ શકતી હોય એની હાજરીમાં તો એ દીકરો જન્મ્યો એથી કાંઈ ફાયદો નથી થયો અને મરી ગયો એથી કાંઈ નુકસાન નથી થયું તો પરમ વડીલ માવલ સાબાણી હજાર વર્ષ પછી હજી ચેતના એની અંજારની અંજારમાં ઘૂમે છે અજય પાળ નામનો ક્ષત્રિય શંકરનો ગણ મહાદેવનો જે ઉપાસક જેના પરથી આ ગામનું નામ અંજાર પડ્યું છે જે મહાદેવનો ઉપાસક જતા જો શ્રી ગંગ ચંદ શેખર જગ હુદ વહ ગરલ કંડ હયાર મુંડ માલા વિગ ભગપહ ડમરુ સુલ કપાલ સિંગ ગજ ધર્મ સુવાસિત વસંત વિભૂતિ અબધૂત પાણી ધન ચરમ પ્રકાશ દિલ વામાંગ શિવા વાહન વૃષભ અને જયતિ જયતિ શંકર અધર રઘુનાથ ધ્યાન હિત દેવ સુમતિ દાહક સમર મહાદેવમાં નવે નવ રસ છે દર્શન કરી હતી પાર્વતીજી બાજુમાં બેસે શૃંગાર રસ કોક કીર્તિ ગાય શંકર ભગવાનને તો ધ્રુવી પડે એ કરુણ રસ મુઢમાળા પહેરે વિભસ્ત રસ ભૂતણા ભેગા અને નાગના દાગીના પહેરવા એ ભયાનક રસ લક્ષ્મીજી કે વિષ્ણુ ભગવાનના ગળાનો ચંદ્રહાર જોઈ અને કોઈ બહેનો કહે કે આવો લઈ આપો હજી સુધી કોઈ માતાજીએ કીધું કે અમારે આ પહેરવો શંકર પહેરે એ લઈ લઈ આપો તો નાગના ઘરેણા ભયાનક પાણીને અગ્નિને ભેગા રાખવા અદભુત રસ ઉપરથી ગંગા ચાલુ કપાળમાંથી દ્રિનંદ જજા હોતી કૃતંગ પ્રચંડ પંચ સાજ કે અગ્નિ અને પાણીને ભેગા રાખવા અદભુત રસ દક્ષના યજ્ઞનો નાશ કરવો રૌદ્ર રસ કથા કરવી ભગવતી ચોપડવી સમાધિમાં બેસવું શાંત રસ હવે એક રાસ રસ બચે છે હાસ્ય રસ તો શંકર ભગવાનમાં હાસ્ય શું તો કે ત્રિલોકનો નાથ નાગો નીકળે હાસ્ય રસ ક્યારે કપડા પહેરે દિગંબર થઈ જાય તો અજય પાર શંકરનો ગણ આજુબાજુના સમાજમાં જે તે અર્ચણ હતી એનું નિવારણ કરી અને આ જંગલને ખુલ્લો કરનાર અજય પાળ છે પણ અંજાર વસાવનાર માવલ સાબાણી છે કોઈ ઇતિહાસની રીતે સરખી રીતે તપાસે તો અને એ માવલ સાબાણીની ચેતના જ્યારે આ અંજારના ફળીએ ફળિયામાં ડુંગરે ડુંગરામાં તણખલે તણખલામાં ફરી રહી છે ત્યારે મારીને તમારી એ ફરજ છે કે ધોધમાર વરસાદ મંડાય ત્યારે કોઈ કાણાવાળા પાત્રમાં યળધારાને જીલે તો પડે ખરી પણ એમાં રહે નહીં એમ જેને કુલક્ષણના કાણા પડ્યા હોય એના પર વરસાદ તો વરસી રહી છે પણ એમાં રહેશે નહીં બીજું જે ઊંધું પાત્ર રાખે એ ભરાશે નહીં ડૂબે કાઢો તો પાછો ખાલી નીકળે અને ત્રીજું એકાદ કળશિયા જેટલો હોજરી હોય અને એમાં જળધારા ઝીલે પછી એ જો કળશિયો મેલો હોય અથવા એક મેલી આંગળી બોળો તોય બગડી જાય
એમ એક તો મેલો નથી રહેવાનો, બીજું પાત્રને ઊંધું નથી રાખવાનું, અને ત્રીજું કાણાવાળા પાત્રમાં માગવાનું નથી. બાકી રવેચીમાં પ્રસન્ન છે, વધારે પ્રસન્ન રહેશે, અને રહે નહીં તો પછી માં ને કહેવાય. તો આદિ અગમ અવતાર દૈત મહિષાસુર ધરણી આદિ અગમ અવતાર કીટ મધુ ભક્ત અધિકારની આદિ અગમ અવતાર રક્ત ગ્રહ રક્ત ધર અને આદિ અગમ અવતાર ખલન દલે ખળગ ધર સુર નર અસુર સાધત નિત કર્ણ દુષ્ટ મદ કાલિકા રહ મહિષાય સબ ઠોર પર અને જય જગ ચંડી જાલિકા પરમ તેજ પરચંડ અખળ અજ એક અખંડન પરમ તેજ પરચંડ પિંડ ચંડ કંડન મંડન પરમ તેજ પરચંડ દાદ આદ્રય દુઃખ ધરણી અને પરમ તેજ પરિજ્ઞાન ભુવન પૌર રામ મિલાય રાજપદ દીના ઉપકાર સુગ્રીવ ઉપર તમે કર્યો છે, રાજ તમે મેળવી આપ્યો, પત્ની તમે મેળવી આપી, રામ તમે મેળવી આપ્યો, નિર્ભય તમે કર્યો, છતાં તમે એને પગે લાગો છો. બીજું સુગ્રીવો હું સુધી મોરી બિસારી પાવા રાજકોષ પુરનારી તો ભગવાન કહે છે, આ ભગવાનને ભૂલી જનારો છે છતાં પગે લાગો છો. ત્રીજું એ સંસારી છે ને તમે બ્રહ્મચારી છો, તો બ્રહ્મચારીને સંસારી નમે કે સંસારીને બ્રહ્મચારી દંડ વર્ત ન કરે, શું કામ પગે લાગો છો? હવે વાત તો લાંબી છે પણ હનુમાનજીનો જવાબ, એક તો મને બધામાં સીતારામ દેખાય છે એટલે પગે લાગો છો, બીજું એ ભગવાનને ભૂલી ગયો છો પણ ભગવાન નથી ભૂલતા માટે પગે લાગો છો, ત્રીજો જગત કહે છે ઉપકાર ભલે મેં કર્યો મારા થઈ ગયો હાલો ઉપકાર, પણ પહેલા વહેલા આંગળી એને ચીધી તો એટલે બે જણા આવે છે કોણ છે ને એની આંગળીમાંથી મને રામ લક્ષ્મણ મળ્યા હતા એટલે એના ઉપકારને યાદ રાખી અને પગે લાગું છું, અને ચોથું એ સંસારી અને હું બ્રહ્મચારી, પણ મારો ઈષ્ટદેવ રામ પરણેલો છે એટલે પરણેલાને આખી નાથ મારા માટે વંદની હશે. જેણે માનને હણ્યો એ હનુમાન, લંકા બાળ્યા પછી હનુમાનજીને પૂછવામાં આવ્યું રામજીએ કીધું, મેં કીધું નહોતું લંકા બાળજી, લંકા તો વિભીષણને આપવાની હતી, જામનાથ કે મેં નહોતું કીધું લંકા બાળજે, છતાં શું કામ બાળે? હનુમાનજી કે ગાભા એ લોકોએ વેઠ્યા, તેલ એ લોકોએ રેડ્યું, આગ એ લોકોએ ચાપી, મેં તો ખાલી કુદાકુદ કરી છે, પણ તે સિવાય તો કે પાંચ જણાએ બાળી હું હાજર હતો, બાકી મેં નથી બાળ્યું. કોણ પાંચ? રાવણ કા પાપ, જાનકીજી કા સંતાપ, વિભીષણ કા શાપ, આપકા પ્રતાપ ઓર હમારે બાપ, યે પાંચો ને મિલી કે લંકા જલા દી. આ પાંચ જણા મળીને એમાં રાવણનો પાપ હતો, જાનકીજીનો સંતાપ હતો, વિભીષણનો શાપ હતો, હે પરમાત્મા રામ તમારો પ્રતાપ ઓરનો મારો બાપ પવન હતો, એ પાંચ જણા મળી અને બાળી. અને આધ્યાત્મિક અર્થમાં ઉતરીએ તો રાવણ વિચારતો હતો 14 ચોકડીથી મારી મમતા મરી નહીં, અને મમતા બાળવી ગુરુનું કામ છે. તો હનુમાનજી છે એ શંકરનો અવતાર છે અને રાવણનો ગુરુ શંકર ભગવાન છે, એટલે ગુરુને કહે છે કે બાપ મારે રામને શરણે જવું છે, પેલા મમતામાં આગ લગાડી દે મારી ખોટી મમતા, ખોટી ઈચ્છા, ખોટી તૃષ્ણા, એ બધી પતી જાય તો રવેચીમાં મારાને તમારા પર રાજી છે, નિર્વિવાદ હકીકત છે. નારાજ મોટે ભાગે આપણે હોઈએ છીએ. મૂકે ઓહણ ડોસ લે જવાબ ભારી ગમે તો એકડો રોજ શંકર ભગવાન વેધો અને એને ભાઈ બંધ કે પૂછે કે શંકર ભગવાન તે રોજ વિનાતો હું કે શંકર મિલતો ઓછે તો બધા વેણ શંકર નીકળી ને તો શંકર મિલતો તો માણસ માંથી ખુટલાઈ નીકળી જાય, કૂડ નીકળી જાય, હાથ પહોંચે ત્યાં સુધી પ્રસાદ કરો અને બાકી ભગવતીને સોંપી દો. જે ભગવતી અઠ દસો હાથ અયુદ્ધ અઢાર અદભુત તેજ અનુપમ ઉદાર મુખ કમલ બિંબ કુજ હોય લાલ એક ઉભે હાથ દુજો દયાલ વિકરાલ ખળગ મે મહાકાલ જનકાલ દંડ લીનો કરાલ હોંકાર કેસરી જોર હદ સંચાર ગોમ વ્યાપક શબદ શ્રી મુકુટ અચ લહલહિત કે યોગિની વૃંદ હાજર અમેર રોપિયો જંગ રણપણી રીડ ભાઈ કુત યુદ્ધ બાંધણી ભેડ શીશાંગ બાંગ શીશાંગ બાંગ તે ગાંડ તૂટ દલ બલે અંગ દંગાણ દૂટ બજરા દૂડ લાગે ને બીન કંજરા બાગ સાથી કબીન હુકળે જ્વાર લાગી હચક અને મતકરા પીઠ કોલમ મતક ફૂતકાર વ્યોમ પાતાળ પાટ જ્વાલા કરાલ લાગી જપાટ શિવ ધ્યાન છું કલકાલ કૂટ ગાજન ગભૂત ભવક્યો ભભૂત ચિંગાર વેદ મુક બ્રહ્મચાર ભોકાલ દંડ કુઠિત કુઠાર યળથળ સતરાતર નિરાધાર હા હા પુકાર ક્યાં હોન હાર હથિયાર જે કે જાતિ હજાર સંકલ્પ માત્ર હોય ગોનાર તો વિઘ્ન ગમે એટલું જબરું હોય એનાથી ડર્યા વગર ભગવતીનો આશરો લ્યો તો બ્રહ્માંડ ભાંડોદરી
करता हरता श्री हिकारी काली काल रजन कौ मारी ई शक्ति मारू ने तमारू साज रीते बराबर करी देसे। आटलू बोली कोई अयोग्य हो तो क्षमा साथ पूज्य माता जी ने प्रणाम सौ वडिलो ने प्रणाम सौ हृदय में रहेला भगवती रवेची ने अने मावल साबाणी ने चेतना ने प्रणाम साथ जय माता जी नमस्कार 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 वाहे के जीवी अन्न में सब्जी की ने जो दारू जी नवी।